नेक्स्ट लेक्चर अंदर आप धोरण दस सामाजिक विज्ञान पार्ट नंबर एक और लेक्चर नंबर छ अंदर भारत तेना जे लोको छे एना विषे माहिती मेळवता हता। एमां छेले आपणे अल्पाइन डिनारिक अने आर्मेनियन प्रजानी माहिती मेळवेली हती पेज नंबर छ उपर। आर्य प्रजा विषे माहिती प्राप्त करी तो भारतीय आर्य सभ्यताना निर्माताओ छे आर्य एटले के नॉर्डिक लोको जेनुं बीजुं नाम नॉर्डिक छे आर्य प्रजानुं तेने गणवामां आवे छे। प्राचीन काळमां हिंदुओने आर्य प्रजा तरीके ओळखवामां आवती हती। तेमनी मुख्य वस्ती जे प्रदेशमां हती एक प्रदेशने आर्यवर्त तरीके ओळखवामां आवतो हतो। जे प्रदेशनी अंदर आर्य लोको रहेता हता देशने आर्यवर्त तरीके ओळखवामां આવતો હતો। પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી, અત્યારે જ્યાં પાકિસ્તાન આવેલું છે, બરાબર છે, એ ખૂણો છે એને વાયવ્ય દિશા તરીકે ઓળખવામાં આવે, ત્યાં આર્ય લોકો વસવાટ કરતા હતા, એટલે કે બરાબર સિંધુ ખીણી સંસ્કૃતિ સાથે એનું જોડાણ હતું એવું કહી શકાય। ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી એને સપ્તસિંધુ નામ અપાયું। ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી તથા દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર હતો। અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં વધુ વિકસિત હતા। આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશને ભરતભૂમિ, ભરતખંડ, ભરત, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખવા લાગ્યા છે। એટલે આર્ય જાતિની અંદર ભરત નામનો રાજા થઈ ગયો, એના ઉપરથી ભારત દેશનું નામ પડેલું છે એવી ગણના કરવામાં આવે છે। ભરતખંડ કહેવામાં આવ્યું, ભરતભૂમિ કહેવામાં આવ્યું, ભારતવર્ષ જેવા નામ આપવામાં આવ્યા। આર્ય પ્રજા છે એ પણ પ્રકૃતિ પ્રેમી હતા, તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા। તેમણે દરેક સ્તુતિઓની અંદર એને ઘણી બધી રચના કરી છે, સ્તુતિ એટલે કે શ્લોકોની ઋચાઓ એટલે શ્લોકની રચના કરેલી છે। વેદપાઠ તેઓ કરતા હતા સમયાંતરે, તેમાંથી ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ, યજ્ઞયાગાદી હવન કરવા, બરાબર હોમ હવન કરવાની, બરાબર છે, એ ક્રિયા પણ એને ભારતમાં આપેલી હતી। ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું। સમયાંતરે ભારતમાં આવેલી વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું ગયું। ભારતની અંદર આર્ય, દ્રવિડો, આર્મેનોઇડ, અલ્પાઇન, ડિનારી, બરાબર આવી જેટલી પણ કોઈ જ્ઞાતિ આવે છે અંદર અંદર લગ્ન ગ્રંથિથી જોડાવા લાગે છે, એકબીજાના વિચારોની, ખાનપાનની, પહેરવેશની આપલે કરવા લાગે છે અને આ શ્રમી સંધિ લગ્ન ગ્રંથિથી જોડાવા લાગે છે અને એક ભારતની અંદર નવા ભારતનું નિર્માણ થાય છે। બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી હતી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો સમન્વય થયો, સમન્વય એટલે એકત્રીકરણ આ બધાનું થઈ ગયું। આમ પ્રારંભિક કાળથી જો કહે છે આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું જેને ભારતને ભવ્ય અને સાંસ્કૃતિક વારસો આપ્યો। ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો, આ પ્રજાનો પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેનું સ્વતંત્ર અસ્તિત્વ જ કોઈ રહ્યું નહીં, અર્થાત તેનું ભારતીયકરણ થઈ ગયું। હવે કોઈ એવી પ્રજા ભારતમાં નથી કે આપણે જુદી પાડી શકીએ કે આ પ્રજા આર્ય છે કે અલ્પાઇન છે, ડિનારિક છે કે દ્રવિડી છે, બરાબર। ત્યાર પછીનો મહત્વનો પોઈન્ટ આપણે છેલ્લો જોઈ લઈએ, ભારતનું જતન, સોરી વારસાનું જતન અને સંરક્ષણ, અગત્યનો પોઈન્ટ છે પરીક્ષા માટે, તેને પરીક્ષામાં પૂછાય છે, ધ્યાનમાં રાખવાનું છે। ભારતના વારસાની દરેક બાબતને, ભારતને રળિયામણું, નયન રમ્ય એટલે આંખને ગમે એવું આકર્ષિત બનાવેલું છે, ભારતને ગૌરવ અપાવેલું છે, આ ભય વારસાને સાચીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત થયું છે। ભારતમાં જે ઇમારતો, મહેલો, ભારતની ભાષા, ભારતની પ્રજા છે, બરાબર, એના કારણે ભારત જે દુનિયામાં રળિયામણો દેશ છે બનેલો છે, દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે, તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પ્રવૃત્તિને પવિત્ર અને પ્રાથમિક ફરજ બને છે। આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો જણાવી છે। તે મુજબ આપણા ભારતમાં બંધારણ અનુચ્છેદ એટલે પેરેગ્રાફ 51 કૌંસમાં કહવાની અંદર ભારતના નાગરિકોને જે મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે તેમાં 6, 7 અને 9 એટલે કે 6, 7 અને 9માં આ મુજબની ફરજ આપવામાં આવેલી છે કે કયા પ્રકારની ફરજ છે, પરીક્ષા માટે 3 પોઈન્ટ છે ધ્યાનમાં રાખવાના છે, તો આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ આપણા બધાની ફરજ બને છે। સમન્વય એટલે ભેગું, એકત્રિત બધાની, આપણી ભારત દેશની જે ભાતીગળ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની કિંમત આપણે મૂલ્ય સમજવાનું છે, આ સંસ્કૃતિની જાળવણી આપણે કરવાની છે। બીજો પોઈન્ટ, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવી અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જંગલોનું રક્ષણ કરવાનું છે, તળાવો નદીઓનું રક્ષણ કરવાનું છે, વન્ય પશુ પંખીઓનું રક્ષણ કરવાનું છે, કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાનું છે, આ બધા જીવો પ્રત્યે દયા ભાવના રાખવાની છે। ત્યાર પછીનો પોઈન્ટ છે, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે સરકારી કચેરીઓ છે, મંદિરો છે, મસ્જિદો છે, રેલવે સ્ટેશનો છે, બરાબર, તો આ બધાને જાહેર મિલકત તરીકે ઓળખવામાં આવે છે, તો આ બધી જ વસ્તુઓનું જે રક્ષણ આપણે કરવાનું છે। આમ
પ્રકૃતિ એ રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતીય મૂળ પર સર્જેલા છે, તેની સુંદરતા અને પવિત્રતા, તેની શુદ્ધતાને આપણે સૌ મળીને એક નૈતિક પ્રક સમજીને આપણે એને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલી વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારત અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. આપણે જોઈ ગયા ઉમાદણમાં કે ત્રણ બાજુએ સમુદ્ર કિનારા આવેલા છે, હિમાલય પર્વત આવેલો છે, બરાબર. આના કારણે ભારતને ઘણી બધી વસ્તુઓ છે, સારી એવી ઋતુઓ છે, સારું ઋતુચક્ર જે પણ ભારતને પ્રાપ્ત થયેલું છે, એક સમૃદ્ધ ભારત રાષ્ટ્ર બનેલું છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાએ ભારતને દરેક ક્ષેત્રની અંદર એક અણમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો એ હજારો વર્ષ સુધી ભારતના લોકોની આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસનું પાલન, વિકાસનું પરિણામ છે એમ આપણે કહી શકીએ. અહીં આપણો પાઠ છે એ પૂરો થાય છે.